હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજના વિડીયોમાં આપણે ધોરણ સાત ઇંગ્લિશ સેમ ટુ યુનિટ થ્રી ટુડે કમ્સ એવરી ડેની એક્ટિવિટી થ્રી અને ફોરનું સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છીએ આ એક્ટિવિટી તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર ઓગણત્રીસ પર આપેલ છે લેટ્સ બિગિન એક્ટિવિટી થ્રી એ રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ સ્કૂલમાં એક આર્ટિસ્ટ એક કલાકાર આવેલા છે તેના વિશે વાંચો મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ આજે મિસિસ દોરવાની છે એ કંઈક અલગ પ્રકારના આર્ટિસ્ટ છે ડિફરન્ટ ટાઈપ ઓફ અલગ પ્રકારના આર્ટિસ્ટ કલાકાર સી કેન ડ્રો વોટ એવર હી આસ્ક હર ટુ ડ્રો તેને જે કાંઈ પણ દોરવાનું કહેવામાં આવે તે એ દોરી શકે છે વોટએવર જે કાંઈ આસ્ક આસ્ક હર ટુ ડ્રો એમને દોરવાનું કહેવામાં આવે તે બધું જ એ દોરી દોરી શકે છે કેન એવું કરી શકે છે તે બધું જ દોરી શકે છે સી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ બોલો એ વાક્ય પણ દોરી શકે સેન્ટેન્સ એટલે વાક્ય હમણાં આપણે જોવાનું છે એ કઈ રીતે વાક્ય દોરે છે એ વાક્ય પણ દોરી શકે છે ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ આજે એ નવાગામ પ્રાઇમરી સ્કૂલમાં છે એટલે વર્ક ઇન ગ્રુપ્સ ગ્રુપમાં કામ કરો રીડ ધ ટેબલ નીચેનું ટેબલ વાંચો ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ્સ સેઇડ એન્ડ વોટ ઇ વોટ મિસિસ દોરવાની ડ્રુ સ્ટુડન્ટે શું કીધું અને મિસિસ દોરવાનીએ શું દોર્યું એ તમે આમાં જુઓ એનો અભ્યાસ કરો જોઈએ આપણે એક ટેબલ આપેલું છે સ્ટુડન્ટ્સ સાઈડ વિદ્યાર્થીઓએ કીધું એવી એક કોલમ છે અને મિસિસ દોરવાની ડ્રિવ મિસિસ એ દોર્યું એવી કોલમ છે એને હવે આપણે સમજીએ કઈ રીતે વાક્ય દોરે છે એ અમને જોઈએ બહુ મજા આવે એવું છે સ્ટુડન્ટ સાઇડ અ બાઇક વિથ રૂફ એવું દોરવાનું કીધું બાઇક એટલે મોટરસાયકલ અને વિથ રૂફ એટલે છાપરાવાળું મોટરસાયકલ દોરવાનું કીધું જો સરસ મજાનું છાપરાવાળું મોટરસાયકલ દોર્યું હવે વોક એટલે ચાલવું એવી ક્રિયા છે ક્રિયાપદ છે એ દોરવાનું કીધું તો સરસ મજાનો સિમ્બોલ કર્યો છે ચાલવા માટે આવી કરવ લાઇન છે ત્રિકોણ જેવો સિમ્બોલ કરેલો છે હવે આ સિમ્બોલ છે ને એ ચાલવાની ક્રિયા દર્શાવે છે હવે બીજા કોઈ વિદ્યાર્થીએ કીધું આઈ એમ વોકિંગ જો એવું સેન્ટેન્સ હવે એ સેન્ટેન્સ દોરે છે આઈ એમ વોકિંગ એટલે આવા એક ધારા નકરા એક કરતાં વધારે એવા ટ્રાયંગલ જેવા લાઇન કરી નાખી છે હવે આ લાઇન છે એ ચાલવાની ક્રિયા સૂચવે છે આઈ એમ વોકિંગ હું અત્યારે ચાલી રહ્યો છું હવે કોઈ બીજા વિદ્યાર્થીએ એવું વાક્ય કીધું આઈ વોકડ યસ્ટ હું હું ગઈકાલે ચાલ્યો એટલે ભૂતકાળ છે એટલે જો અહીંયા જમણી સાઈડથી શરૂ થાય છે એવું તમારે સમજવાનું છે પહેલાં લાઇન કરી અને પછી પાછળની સાઈડ એવી વોકિંગની ના સિમ્બોલ કરી દીધા છે એટલે આ જે સ્ટ્રેટ લાઈન છે એ વર્તમાન કાળ છે એટલે અત્યારે ઊભા છે આઈ વોકડ યસ્ટર ડે હું ગઈકાલે ચાલ્યો એટલે આવી ચાલવા માટેની આવી અહીં નિશાનીઓ આપેલી છે હું ગઈકાલે ચાલ્યો હવે બીજા કોઈ વિદ્યાર્થીએ એવું કીધું આઈ વિલ વોક ટુમોરો હું આવતીકાલે ચાલીશ તો સિમ્પલ પહેલાં સ્ટ્રેટ લાઇન કરી દેવાની જે વર્તમાન કાળ સૂચવે છે પછી આવી કરો લાઈનો કરેલી છે એટલે એ ચાલવાની ક્રિયા સૂચવે છે એટલે કે હું આવતીકાલે ચાલીશ હવે ત્યાર પછી હવે એક એવું વાક્ય બનાવ્યું આઈ વોક એવરી ડે હવે હું દરરોજ ચાલું છું તો તો વચ્ચે ઓબ્લિક કરી અને આ પેલું છે એ ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એને એ રીતે ડિવાઈડ કર્યા અને દરેકમાં ચાલવાની ક્રિયાગીરી એટલે અત્યારે ચાલો નથી અને ભવિષ્યમાં ચાલવાનું એવું પણ નથી દરરોજ ચાલું છું એટલે આ રીતે પબ્લિક કરી અને ક્રિયા દર્શાવેલી છે આઈ વોક એવરી ડે હવે કોઈ વિદ્યાર્થીએ એવું વાક્ય બનાવ્યું હી ઇઝ વોચિંગ ટીવી એવું કીધું એને હું ટીવી જોઈ રહ્યો છું એટલે આવું ડોટ 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 અને ટીવીની નિશાની એટલે એ સિમ્બોલ ટીવી જોવા માટેનો છે જેમાં આપણે ચાલવા માટે કરવ લાઈનથી ટ્રાયંગલ જેવું બનાવ્યું હતું એમ આ સિમ્બોલ છે એ ટીવી જોવા માટેનો છે હી ઇઝ વોચિંગ ટીવી તે ટીવી જોઈ રહ્યો છે એટલે નકરા નકરા ડોટ ક્રિયા ચાલુ ક્રિયા છે હવે હી વોચડ ટીવી લાસ્ટ નાઇટ હવે ગઈકાલે એણે ટીવી જોયું એટલે જુઓ પહેલાં લાઇન કરવાની આમ પાછળની સાઈડથી શરૂ કરવાનું સ્ટ્રેટ લાઇન પછી ભૂતકાળમાં એ જોવાની ક્રિયા બતાવી એટલે કે ગઈકાલે ટીવી જોયું હી વિલ વોચ ટીવી તે ટીવી જોશે એટલે પહેલાં સ્ટ્રેટ લાઇન કરી દેવાની અને પછી તમારે એ જે જમણી બાજુ છે એમાં આપણે ટીવી વોચિંગના સિમ્બોલ કરવાના હી વોચ્સ ટીવી એવરી ડે તે દરરોજ ટીવી જોવે છે એટલે ઓબ્લિક કરી અને ખાના પર દેવાના ગઈકાલ આજે આવતીકાલ આ રીતે વોચિંગ ટીવીના સિમ્બોલ કરી દેવાના આ રીતે મિસિસ દોરવાની સેન્ટેન્સીસ દોરે છે બહુ મજા આવે એવી રસ પડે એવી પ્રવૃત્તિ છે હવે અહીંયા આપણે ખાસ એ નોટિસ કરવાનું છે આ વાક્ય જુઓ આય આપણે જે એવરી ડેવાળા વાક્ય છે એ આ યુનિટમાં આપણે જે એવરી ડે દરરોજ જે ક્રિયાઓ થતી હોય એને ખાસ હાઇલાઇટ કરવાની છે આઈ વોક એવરી ડે તો એમાં આવા સિમ્બોલ આપેલા છે અને વોક તો હવે અહીંયા આઈ સબ્જેક્ટ છે માટે ક્રિયાપદ તરીકે જે વોક આપ્યું છે એમાં કોઈ પ્રત્યે લગાડેલો નથી એસ કેસ આઈ વોક એમ જ આપેલું છે હવે અહીં હી વોચ્સ ટીવી એવરી ડે તો એમાં ઇએસ પ્રત્યે લાગ્યો છે તો સબ્જેક્ટ તરીકે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે હી સી અને ઈટમાંથી કોઈ પણ હોય કોઈ છોકરાનું નામ હોય તો પણ કોઈ છોકરીનું નામ હોય તો પણ અથવા કોઈ પ્રાણી પશુ પક્ષી પદાર્થ કે વસ્તુનું નામ હોય ત્યારે પણ ક્રિયાપદને આ રીતે એસ કે ઈ એસ પ્રત્યે લગાવવાનો અને એ સિવાયનો કોઈ સબ્જેક્ટ હોય ત્યારે એવો કોઈ પ્રત્યે લગાવવાનો નથી એ આપણે ખાસ સમજવાનું છે હવે એક્ટિવિટી ટુ બી જોઈએ તમારા શિક્ષક પાસેથી વધુ વિગત મેળવી શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો બે બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત રમો અહીં હેલ્પ તમારે જે પાછળ યુનિટની પાછળ હેલ્પલાઇન આપેલી છે તેમાં આપણે અત્યારે જે રીતે સમજ્યા એવું સમજાવેલું છે તમારે જાતે પણ આવા વાક્યો બનાવવાના છે હવે એક્ટિવિટી થ્રી સી જોઈએ રીડ ધ સેન્ટેન્સીસ એબાઉટ મિસિસ દોરવાની મિસિસ દોરવાની વિશે કેટલાક વાક્યો આપ્યા છે તે આપણે વાંચવાના છે ઇફ ધે ઇફ ધ સેન્ટેન્સીઝ શોઝ ડેઇલી એક્ટિવિટીઝ વ્રાઈટ ડેઇલી જો વાક્યો તમને રોજ બરોજની ક્રિયા દર્શાવતા હોય તો એની એની સામે તમારે ડેઇલી લખવાનું છે ઇફ ધ સેન્ટેન્સીઝ શો રેગ્યુલર એક્ટિવિટીઝ જો નિયમિત રૂપે થતી ક્રિયાઓ હોય તો એની સામે આપણે રેગ્યુલર લખવાનું છે વાઇટ રેગ્યુલર એન્ડ ઇફ ધ સેન્ટેસ ઇઝ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ રાઇટ હેબિટ અને જો એમાં કોઈ ટેવ સ્વરૂપ ક્રિયા થતી હોય તો તેની સામે આપણે હેબિટ લખવાનું છે આ રીતે લખવાનું છે વાક્ય જોઈએ પહેલું વાક્ય છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તે સવારમાં વહેલા જાગે છે ગેટઅપ એટલે જાગું અર્લી વહેલા ઇન ધ મોર્નિંગ સવારમાં તો એ દરરોજની આપણને વાત કરી છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ દરરોજ આ ક્રિયા થતી હોય છે તો એની સામે લખ્યું છે ડેલી અથવા આની જ સામે તમે હેબિટ લખો તો પણ ચાલે આ એક હેબિચ્યુઅલ એક્ટિવિટી પણ છે એક કરતાં વધારે પણ હોઈ શકે આ ડેઇલી જાગતા હોય તો ડેલી આવે એની સામે તમે હેબિટ લખો તો પણ ચાલે કારણ કે એ એની હેબિટ છે દરરોજ જાગવાની ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે સી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ નૂન ટાઈમ એટલે બપોરનો સમય ઓફન વારંવાર અવારનવાર ડ્રોઝ દોરે છે અહીં પણ એ નોટિસ કરો જો સી આપેલું છે માટે ડ્રોઝ ગેટઅપ હતું તો ગેટ એટલે એ આ રીતે બપોરના સમયે ચિત્રો દોરે છે તો એવી એને ટેવ છે ચિત્રો દોરવાની માટે હેબિટ સી ઓલવેઝ વિથ હર લેફ્ટ હેન્ડ અને એ ડાબા હાથે જ દોરે છે એને એ ટેવ છે માટે એની સામે આપણે લખ્યું હેબિટ ડ્રોવઝ જો એ પણ નોટિસ કરો ડ્રો ને બદલે ડ્રોવઝ આપેલું છે શું કામ સબ્જેક્ટ તરીકે સી છે માટે એટલે આ એક ટેવ સ્વરૂપે ક્રિયા થતી હોય છે સી વિઝિટ્સ વિઝિટ મુલાકાત લેવી સી વિઝિટ્સ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે ટ્યુઝડે મંગળવાર દર મંગળવારે તે પોતાના એરિયાની કોઈ સ્કૂલની મુલાકાત લે છે જેમ આપણને નવાગામ સ્કૂલની ગામ સ્કૂલની મુલાકાતનું ખોતું એ રીતે એ દરેક સ્કૂલની મુલાકાત લે છે તો આ રેગ્યુલર થતી ક્રિયા છે દર મંગળવારે થાય છે માટે એની સામે આપણે લખ્યું રેગ્યુલર સી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ એટલે ચિત્રનું જે પ્રદર્શન હોય આખું એવા કોઈ પ્રદર્શનમાં એ ક્યારેય ભાગ લેતા નથી જો ટેક પાર્ટનું ટેક્સ પાર્ટ આપેલું છે અને આ એક એની ટેવ છે કે એવા એને ભાગ લેવો ક્યાંય ગમતો નથી માટે એ હેબિટ સ્વરૂપે થતી ક્રિયા છે એટલે વિદ્યાર્થી મિત્રો આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ છે એની એક વાત નોટિસ કરો કે રોજબરોજ થતી ક્રિયાઓ હોય કોઈ ટેવ સ્વરૂપે થતી ક્રિયાઓ હોય કે રેગ્યુલર નિયમિત રીતે આપણે કોઈ ક્રિયા કરતા હોય નિયમિત એટલે દરરોજ જ એવું નહીં અમુક અઠવાડિયે અમુક મહિને અમુક વર્ષે એ તમામ ક્રિયાઓ દર્શાવવા માટે આ સિમ્પલ ટેન્સ વપરાય છે એ ખાસ સમજવાનું છે હવે એક્ટિવિટી ફોર એ ઉપરના જેવી જ એક્ટિવિટી છે હવે એક્ટિવિટી ફોર એ જોઈએ હવે નીચેના ક્રિયા સૂચક શબ્દો વાંચો એટલે વર્બ્સ વાંચો તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી એટલે કે ડેઇલીનો ડી કરવાનો નિયમિત કરતા હોય તેની સામે રેગ્યુલરનો આર અને ટેવ રૂપે કરતા હોય તેની સામે હેબિટનો એચ લખો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે આ ક્રિયાઓ વિશે સમજવાનું છે ઘણી ક્રિયાઓ એવી હશે કે જે ડેઇલી પણ થતી હોય હેબિટ સ્વરૂપે પણ થતી હોય તો ખાસ તો આપણે એ સમજવાનું છે કે ડેઇલી હેબિટ સ્વરૂપે અને રેગ્યુલર થતી ક્રિયાઓમાં આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ વપરાતો હોય છે અને અહીં કેટલાક વર્બ્સ આપેલા છે તો એ વર્બ્સને પણ સમજવાના છે ટેક અ બાથ ટેક એટલે લેવું પણ અહીં ટેક અ બાથ એટલે સ્નાન કરવું તો એ એમાં આપણે એ આપણે દરરોજ કરતા હોઈશ માટે ડેલીનો ડી લખેલો છે ડ્રિંક મિલ્ક દૂધ પીવું તો દૂધ પીવાની ક્રિયા પણ આપણે નિયમિત કરતા હોય એટલે ડી હોમવર્ક ગૃહ કાર્ય કરવું એમાં આપણે ડેઇલી કરતા હોઈએ ડી પણ ચાલે રેગ્યુલર નિયમિત રીતે આપણે હોમ હોમવર્ક કરતા હોઈએ છીએ તો એમાં આર પણ ચાલે ડી પણ ચાલે મેક ટી ચા બનાવવી તો આપણા ઘરમાં દરરોજ ચા બનતી હોય છે તો ડી બ્રશ ટીથ ટીથ એટલે દાંત દાંતને બ્રશ કરવું એ ક્રિયા પણ આપણે ડેઈલી કરતા હોઈએ છીએ ડી આસ્ક ક્વેશ્ચન્સ આસ્ક એટલે પૂછવું આસ્ક ક્વેશ્ચન્સ પ્રશ્નો પૂછવા એવી ટેવ હોય આપણે શિક્ષકને પ્રશ્નો પૂછતા હોઈએ છીએ તો એમાં એચ લખો છે એમાં આર લખો તો પણ ચાલે તમે રેગ્યુલરલી અવારનવર પૂછતા હોય અથવા તમે ડી લખો તો પણ ચાલે ઘણા ડેઈલી શિક્ષકોને પ્રશ્ન પૂછતા હોઈએ છીએ તો અહીં આપણે એચ વધારે યોગ્ય છે માટે એચ લખશું ગો ટુ સ્કૂલ એટલે નિશાળે જવું તો એ રેગ્યુલર અથવા ડેઈલી બંને ચાલશે એક્ટિવિટી છે હેલ્પ ફ્રેન્ડ્સ મિત્રોને મદદ કરવી હેબિચ્યુઅલ એ ટેવ હોય છે આપણી એટલે એચ લખેલો છે રીડ સ્ટોરી બુક્સ એટલે વાર્તાની ચોપડી વાંચવી એવી આપણે ટેવ હોય છે માટે એચ લખેલો છે વોશ ક્લોથ્સ કપડાં ધોવા દરરોજ થતું હોય છે આપણા ઘરમાં એટલે ડી ટોક વિથ ફ્રેન્ડ્સ એટલે મિત્રો સાથે વાતચીત કરવી આપણે દરરોજ કરતા હોઈએ છીએ માટે ડી શાઉટ ઇન ધ સ્કૂલ નિશાળામાં બૂમો પાડવી એવી ટેવ સ્વરૂપે થતી હોય એ ક્રિયા એચ અથવા એમાં આર પણ આવે ડી પણ આવી શકે શાઉટ ઇન ધ સ્કૂલ છોકરાઓ ઘણીવાર દરરોજ બૂમો પાડતા હોય છે તમે ડી લખો તો પણ ચાલશે ઈટ ચપાટી રોટલી ખાવી આપણે દરરોજ ખાઈએ છીએ માટે ડી સિંગ સોંગ્સ ગીત ગાવું એક ટેવ છે એચ પ્લે ગેમ્સ રમત રમવી ડેઇલી અથવા રેગ્યુલરલી એવું હોય ઘણીવાર કે ભાઈ દર શનિવારે સ્કૂલમાં રમતનો પીરિયડ આવતો હોય તો એ રેગ્યુલરમાં પણ ચાલે આપણે દરરોજ ઘરે રમતા હોઈએ તો ડેલીમાં પણ ચાલે ગેટઅપ અર્લી વહેલું ઉઠવું હેબિટ ટેવ એચ દરરોજ વહેલા જ ઉઠતા હોય તો તમે ડી પણ લખી શકો ડાન્સ એક હેબિટ વોટર ધ પ્લાન્ટ્સ એટલે છોડવાઓ અને પાણી પાવું રેગ્યુલર નિયમિત રીતે આપણે પાતા હોઈએ એટલે આર છે ચલો આ રીતે આપણે ખાસ તો એ સમજવાનું છે કે રેગ્યુલર ટેવ સ્વરૂપે અને ડેઈલી થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે એક્ટિવિટી બી બીજો રાઇટ ટેન સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ તમારા વિશે તમારે દસ વાક્યો લખવાના છે રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ અને તમારે જે ગ્રુપ તમે બનાવ્યું હતું એમાં તમારે મોટીથી વાંચવાના છે એક્ઝામ્પલ આપેલા છે ઉપરના જે વર્બ છે તેનો જ ઉપયોગ કરીને વાક્યો બનાવેલા છે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ હું સવારમાં સ્નાન કરું છું આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રોને મદદ કરું છું જો આ રીતે આવી જે કાંઈ પણ ક્રિયાઓ તમે કરતા હોય એના આવા તમને વાક્યો બનાવતા આવડવા જોઈએ અહીંયા બધામાં સબ્જેક્ટ તરીકે આયા જ રાખવાનું છે માટે આપણે ક્રિયાપદને કોઈ પ્રત્યે લગાવશું નહીં ક્રિયાપદનું મૂળરૂપ જ મૂકશું અને ખાસ એ ધ્યાન રાખજો આમાં ક્યાંય તમારે એમિઝ આર લગાડવાનો નથી છે વર્તમાન કાળ પણ ક્યાંય આર લગાડવાનો નથી વાક્યોમાં ખાસ એ ધ્યાન રહે હવે આ અહીંયા જે વાક્યો બનાવેલા છે આપણે જોઈએ તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો પહેલું વાક્ય આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક એવરી મોર્નિંગ હું દરરોજ સવારે એક ગ્લાસ દૂધ પીવું છું આઈ ડૂ માય હોમવર્ક રેગ્યુલરલી હું નિયમિત રીતે હોમવર્ક કરું છું આઈ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું સવારમાં વહેલો જાગું છું આઈ ટોક વિથ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રો સાથે વાતો કરું છું આઈ વોટર ધ પ્લાન્ટ્સ ડેઇલી હું દરરોજ છોડને પાણી પાઉં છું આઈ આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર્સ હું મારા શિક્ષકોને પ્રશ્નો પૂછું છું આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી હું નિયમિત રીતે નિશાળે જાઉં છું આઈ પ્લે ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રો સાથે રમતો રમું છું આઈ રીડ સ્ટોરી બુક ઇન ફ્રી ટાઈમ હું નવરાશની પળોમાં વાર્તાની ચોપડી વાંચું છું આઈ ઇટ ચપાટી ડેઈલી હું દરરોજ રોટલી ખાઉં છું ધેટ્સ ઇટ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ See you soon.